वेलकम डियर स्टूडेंट्स टू एन अनदर पार्ट ऑफ अवर क्लास स्टैंडर्ड 8 गुजराती लेसन नंबर 3 द्रीदल 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 नो मतलब छे बे टुकड़ी द्री मतलब बे अने दल मतलब टुकड़ी के भाग जेवी रीते आपणे कोई पण गेम रमता होईए जेनी अंदर बे पार्ट बे टीम होय छे जेवी रीते आपणे कबड्डी में कहीए छे के बे दल छे क्रिकेट में आपणे कहीए छे बे दल छे एवी रीते एने पण आपणे शुं कहीए छे बे भाग छे टुकड़ी छे एवी रीते दल ने शुं कहेवामां आवे छे टुकड़ी एना राइटर छे डॉक्टर आई के विजड़ीवाला एमनो जन्म 14 जुलाई 1960 जे हमणां ज 3 दिवस पछी एमनो जन्मदिवस आवानो छे लेसनो प्रकार छे गद्य अने एमने बोधवार्ता बोधवार्ता एटले ए लेसन पछी आपणने कंईક ने कંઈક શીખવા મળે છે ડૉક્ટર આઈ કે વીજળીવાળાનો જન્મ ભાવનગરમાં અમરગઢમાં થયો હતો તે વ્યવસાયે ડૉક્ટર છે અને તેમણે સાયલેન્સ પ્લીઝ મોતીચારો પ્રેમનો પગ્રહ ઉંદરભાઈને આંખો આવી એવા એમના એ જાણીતા પુસ્તકો છે એમણે આ લેસનમાં બે બોધકથાઓ આપી છે જે સાદી અને એકદમ સરળ લેંગ્વેજમાં આપણને ખબર પડે એ રીતે એમણે આપી છે જેમાં એકમાં એક શિલ્પીની વાત કરવામાં આવી છે જે પોતાના કામ પ્રત્યે જે આત્મનિષ્ઠા કામ પ્રત્યેની આત્મનિષ્ઠા અને પ્રભુ પ્રત્યેની આત્મનિષ્ઠા બતાવવામાં આવી છે અને બીજા પાર્ટમાં છે જે એક નવયુવાન પોતાના કામ પ્રત્યે કેટલો ગંભીર છે અને કેટલી નિષ્ઠાવાન છે એ દર્શાવવામાં આવ્યું છે જેમાંથી આપણે એક પાર્ટ આજે આપણે જોવાના છે તેનું નામ છે મૂર્તિ એક માણસ એક વખત પોતાના ગામમાં બની રહેલા નવા મંદિરના નિર્માણ કાર્ય જોવા ગયો હતો એ કોઈ જાણકાર નહોતો બસ એમ જ જોવા માટે ગયો હતો એક માણસ શું થયું ગામમાં નવું મંદિર બની રહ્યું હતું એ જોવા માટે ગયો હતો એ કોઈ કામનો મતલબ કે મંદિરમાં જે બાંધકામ થઈ રહ્યું છે એનો કોઈ જાણકાર નહોતો એમ જ એ ફરતા ત્યાં જતો રહ્યો ત્યાં જઈને એણે જોયું તો એક શિલ્પી ખૂબ જ એકાગ્રતાથી આરસ પહાડના પથ્થરમાંથી મૂર્તિઓની ભગવાનની મૂર્તિઓ ગણી રહ્યો હતો ત્યાં એણે શું જોયું કે એક શિલ્પી મતલબ કોઈ પણ વસ્તુમાંથી એને એક આકાર આપવામાં આવે છે જેવી રીતે લાકડાની વસ્તુઓમાંથી પણ આપણે સ્ટેચ્યુ બનાવીએ છીએ કંઈ પણ બનાવે તો એને શિલ્પી કહેવાય છે એટલે કોઈ પણ ધાતુ હોય કે કોઈ પથ્થરમાંથી જેને આકાર આપવામાં આવે છે એને શિલ્પી કહેવામાં આવે તો આ કયામાં આરસ પહાડ એટલે આપણે જે ભગવાનની મૂર્તિઓ જોઈએ છે કોઈ કોઈ મંદિરો આપણે મોટા મોટા જોઈએ છે તો એની અંદર બી શું હોય છે આરસ પહાડના પથ્થર હોય છે તો એમાંથી એ ભગવાનની મૂર્તિ બનાવી રહ્યો હતો પેલા માણસના ને એના કામમાં રસ પડી ગયો જે માણસ મંદિરનું નવનિર્માણ જોવા માટે ગયો હતો તો એને એ વસ્તુમાં ઇન્ટરેસ્ટ આવી ગયો એટલે એ ત્યાં જઈને એની બાજુમાં બેસી ગયો અચાનક એનું ધ્યાન બાજુમાં પડેલી એવી જ એક અન્ય મૂર્તિ ઉપર પડ્યું અચાનક એ શિલ્પીએ શું જોયું કે જે મૂર્તિ પેલો શિલ્પી બનાવી રહ્યો છે એના જેવી જ બીજી મૂર્તિ એની બાજુમાં જ પડી હતી એને નવાઈ લાગી એણે શિલ્પીને પૂછ્યું મંદિરમાં એક સરખી આ બે મૂર્તિઓની જરૂર છે ત્યારે એણે શું પેલા શિલ્પીને પૂછ્યું કે એક મૂર્તિ તો ઓલરેડી અહીંયા પડી છે તો આ બીજી મૂર્તિને અહીંયા કંઈ જરૂર છે ના શિલ્પીએ જવાબ આપ્યો આવી એક જ મૂર્તિની જરૂર છે પરંતુ આ બીજી મૂર્તિમાં થોડું નુકસાન થવાથી છેલ્લી ઘડીએ એને પડતી મૂકવામાં આવી છે તો શિલ્પીએ માણસને જવાબ આપ્યો કે નહીં આ જે મૂર્તિ મેં બનાવી છે એ મૂર્તિની કંઈ જરૂર નથી પણ મેં એ મૂર્તિ બનાવી હતી તો એમાં થોડું શું થઈ ગયું છે નુકસાન થયું છે એટલે મારે એને બાજુમાં પડતી મૂકવી પડે છે પેલા માણસે ઊભા થઈને પડતી મૂકાયેલી મૂર્તિને ચારે બાજુથી તપાસી જોઈ હવે પેલા જે નવનિર્માણનું કામ જોવા આવ્યા હતા એ માણસ ઊભા થયા એ ભાઈ ઊભા થયા અને બાજુમાં મૂકાયેલી જે મૂર્તિ હતી એને તપાસતા હતા એણે તો કોઈ જગ્યાએ કાંઈ પણ નુકસાન ન દેખાયું એ ભાઈને મૂર્તિમાં જરાય નુકસાન ન દેખાયું એમણે આશ્ચર્ય સાથે શિલ્પીને ફરીથી પૂછ્યું એમણે આશ્ચર્ય સાથે આશ્ચર્ય એટલે નવાઈ થઈ એમને કે આ મૂર્તિમાં તો કશાય મને નુકસાની દેખાતી નથી તો શિલ્પી આ મૂર્તિને કેમ બાજુએ મૂકી છે આ મૂર્તિમાં મને તો કોઈ જ નુકસાન દેખાતું નથી રહેતું તમને આમાં કઈ જગ્યાએ નુકસાન દેખાય છે ત્યારે એ શિલ્પીને પૂછે છે કે મને તો આમાં કંઈ નુકસાન દેખાતું નથી તો તમને આમાં ક્યાં નુકસાન દેખાય છે ત્યારે શિલ્પી એને જવાબ આપે છે એના નાક પાસે એક નાનો ઘસરકો થઈ ગયો છે ત્યારે શિલ્પી કહે છે કે મૂર્તિ બનાવતા
એના નાક પાસે જરા વધારે ઘસરકો થઈ ગયો છે. શિલ્પીએ કહ્યું, પેલા માણસે ફરીવાર ધ્યાનથી જોયું ત્યારે એને નાનો ઘસરકો દેખાયો. એણે શિલ્પીને પૂછ્યું, તમે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાના છો? શિલ્પીએ જ્યારે એને કહ્યું કે એના નાક પાસે નાનો ઘસરકો થયો છે ત્યારે એ માણસ પાછી મૂર્તિને ધ્યાનથી જોઈ છે અને કહે છે, ત્યારે એને ધ્યાનથી જોયું ત્યારે એને એક નાનો ઘસરકો દેખાયો. ત્યારે શિલ્પીને પૂછ્યું કે તમે આ મૂર્તિની સ્થાપના ક્યાં આગળ કરવાના છો? પહેલાં 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર શિલ્પીએ જવાબ આપ્યો. ત્યારે એ માણસે કહ્યું કે એ મૂર્તિની સ્થાપના સ્તંભ ઉપર સામે જે 20 ફૂટ ઊંચો સ્તંભ દેખાય છે એની ઉપર કરવાનો છે. સ્તંભ એટલે થાંભલો, જેને આપણે પિલર કહીએ છીએ, તે પિલર પર મારે એ મૂર્તિને લગાડવાની છે. પેલા માણસના આશ્ચર્યનો પાર ન રહ્યો. પેલા માણસને પાછી નવાઈ લાગી. એનાથી કહેવાઈ ગયું, ભલા આદમી, જો આ નાનકડી મૂર્તિની સ્થાપના એટલે ઊંચે જ કરવાની હોય તો આવી ખોટી મહેનત શું કામ? ત્યારે એ માણસથી કહેવાઈ ગયું કે જો આ મૂર્તિની સ્થાપના આટલી ઊંચે કરવાની હોય તો આપણે આ મૂર્તિ જો આટલી ઊંચી કરવાની હોય તો આવી પાછી એક મૂર્તિ બનાવવાની ખોટી મહેનત આપણે શું કામ કરવાની? ત્યાં વળી કોણ જોવાનું છે કે આ મૂર્તિના નાક પર નાનો ઘસરકો થયો છે? ત્યારે એ માણસ એને કહે છે કે જો તમે 20 ફૂટ ઉપર આટલી ઊંચે જો એ મૂર્તિની સ્થાપના કરવાના હોય તો આ મૂર્તિને ઉપર કોણ જોવા જવાનું છે કે એને નાક પાસે નાનો ઘસરકો થયો છે? શિલ્પીએ પોતાનું કામ અટકાવીને એ માણસ સામે જોયું, પછી હસીને બોલ્યો, ભાઈ, બીજું કોઈ આ વાત જાણે કે નહીં એની મને ખબર નથી, પરંતુ હું અને મારો ભગવાન તો આ જાણીએ છીએ. ત્યારે પેલું શિલ્પીએ માણસને જવાબ પોતાનું કામ રોકીને એ માણસને કહે છે અને હસીને કહે છે કે ભાઈ, હું જે કામ કરી રહ્યો છું તે મારું કામ કોઈ બીજું નહીં જોઈએ, પણ મને એની ખબર છે કે મેં આ ખોટું કર્યું છે અને એ મેં જે ખોટું કર્યું છે તે મારા ભગવાન પણ જોઈએ છે, એ હું જાણું છું, એટલે હું કોઈ બીજાથી નહીં પણ એ ભગવાન જાણે છે અને હું પોતે જાણું છું કે આ ખોટું થયું છે. એટલે જ કહી એ માણસ એકાગ્રતાથી પાછું પોતાનું કામ કરવાનું શરૂ કરી દીધું. એટલું એને જવાબ આપીને પેલા માણસને એ પાછું પોતાનું જે કામ કરતો હતો મૂર્તિ બનાવવાનું એ કામ કરવાનું એણે શરૂ કરી દીધું. નિશબ્દ બનેલો પેલો માણસ એ શિલ્પીને જોઈ રહ્યો. હવે એ માણસે એને આવો જવાબ આપ્યો કે હું તો નથી જાણતો કે ઉપર સામે મુકાયેલી મૂર્તિ, હું તો જાણું છું કે ઉપર મુકાયેલી મૂર્તિમાં આ નુકસાન છે, બીજા માણસ નથી જાણતા પણ હું જાણું છું અને મારો ભગવાન જાણે છે, એટલે મારે એ મૂર્તિને ઉપર નથી મૂકવાની. એટલે માણસ એને સામે જોઈ રહી છે કે એની પાસે કોઈ શબ્દ નથી કે હવે આ શિલ્પીને મારે શું કહેવું. આજ એ લેસનમાં આપણને એ જ બોધ મળે છે કે આપણે કોઈક વાર પણ હંમેશા શું સાચો રસ્તો અપનાવવો જોઈએ, હંમેશા સાચું બોલવું જોઈએ અને સાચા રસ્તે હંમેશા ચાલવું જોઈએ. આપણને કોઈને ખબર પડે કે નહીં પડે કે આપણે ખોટું કરીએ છીએ, પણ આપણી સાથે આપણને કોણ હંમેશા જોતા રહે છે? ભગવાન જોતા રહે છે, એટલે આપણે હંમેશા સાચા કામ કરવા જોઈએ. આનો બીજો પાર્ટ છે તે આપણે બીજા પાર્ટમાં જોઈશું. થેન્ક યુ.